ચલો મિત્રો, આજે આપણે સંગીત ખુરશી રમશું. કઈ રમત? કેવી સંગીત ખુરશી? સંખ્યા જ્ઞાન ની. કેવી? સંખ્યા જ્ઞાન ની. બરોબર. તો અહિયાં આપણે તમે જે ટેબલ ઉપર બેસાડેલા છે એ ટેબલ ઉપર નીચે અંક લખેલા છે કે દશક, દસ લાખ, લાખ, દસ હજાર, હજાર, સો, પછી દશક, એકમ. અને તમારા હાથમાં પણ તમને અંકો આપેલા છે. આપેલા છે ને? હા. તો આપણે આ કઈ રીતે રમવાની છે રમત? તો તમારા હાથમાં એક એક અંક આપેલા છે. હવે તમે સંગીત ખુરશી રમેલા છો. રમેલા છો ને? હા. તો સંગીત ખુરશી અંદર જયારે તમારે આ ઘંટડી વાગશે અથવા ખંજરી વાગશે, એ ખંજરી વાગશે ત્યાં સુધી તમારે ગોળ ગોળ દોડવાનું છે. ગોળ ગોળ દોડી અને જયારે ખંજરી બંધ થઈ જશે ત્યારે તમારે જે તે ટેબલ ઉપર બેસી જવાનું છે. અને પછી જે વધી ગયા, બરોબર, આપણે કેટલા જણ છીએ? સાત જણ. બરોબર. પણ આપણે નવ જણ લઈશું, બે વધારે લઈશું. શું કરશું? બે. હા, બે છોકરાઓ વધારે લેશું. બરોબર ને? એ બે છોકરાઓ વધારે લેશું, એમના હાથમાં પણ અંક આપેલા હશે. બરોબર. તો એ લોકો જે વધેલા હશે એ લોકો શું કરશે? ટેબલ ઉપર બેસી ગયા. હવે જે વધેલા છે એ પાછા એક બાજુ જઈને ત્યાં અહીંયા બેસી જશે. બરોબર. બીજા બધા શું કરશે? એક એક અંક જે તમે જે તે ટેબલ ઉપર બેઠા હતા એ ટેબલનો તમારા પાસે જે અંક રહેલો છે એ અંક આપણે અહીંયા આવી અને અજાનના જ સ્થાનમાં છે. અજાનના સ્થાનમાં પાર્થના હાથમાં એક છે. કયો છે? એક. તો એક નંબર એ હજારના સ્થાનમાં અહીંયા આવીને લખી જશે. બરાબર. એ રીતે બધા બધા આપણા જે ખુરશી ઉપર જે તે તમે ખુરશી પર બેઠા હશો એ ખુરશી ઉપર તમારા પાસે જે અંક છે એ અહીંયા આવીને લખી શકશે, લખી જશે. બરોબર. પછી આપણે આ સંખ્યાનું જ્ઞાન લઈશું. તો પહેલા એક વખત રમી રમી લઈએ. ચલો ખંજરી ચાલુ કરો, દોડવાનું ચાલુ કરો. હવે વધેલા છે તો બે બેસી જાવ. બરોબર. હવે શું કરવાનું છે? આપણે એક એક અંક આવીને આ બોર્ડ ઉપર લખીશું. બરોબર. ચલો એક એક જણ આવો, એક એક જણ આવશો. બરોબર. બરોબર. ચાલ જા. બરોબર. તમે જે ખુરશી ઉપર બેઠેલા છો એ સ્થાનમાં તમારા હાથમાં જે આંકડો છે એ લખવાનો છે. બરોબર ને? બરોબર. સરસ. હવે તમે જે તમારા હાથમાં જે અંક હતા એ તો તમે લખી દીધો. બરોબર. હવે આપણે સંખ્યા જ્ઞાન લઈએ. બરોબર. તો આપણે છાયા જોડે, છાયા કઈ ખુરશી પર બેઠેલી છે? દસ હજાર. કઈ? દસ હજાર. અને એના હાથમાં કયો છે અંક? કયો છે? ત્રણ. કયો? ત્રણ. તો એની સ્થાન કિંમત કેટલી થશે? કેટલી થાય છાયા બેન? કેટલી થાય? ત્રીસ હજાર. કેમ? દસ કેટલી વખત? ત્રણ વખત. કેટલી વખત? ત્રણ વખત. એટલે દસ દસ દસ, દસ વીસ ત્રીસ, એટલે ત્રીસ હજાર થાય. બરોબર. ચલો એ રીતે આપણે આ પાર્થભાઈ બેઠા છે તો પાર્થભાઈને હાથમાં છ અંક છે અને એ લાખ ઉપર બેઠા છે. ક્યાં બેઠા છે? લાખની ખુરશી ઉપર. તો એમની સ્થાન કિંમત કેટલી થશે? બોલો કેટલી થાય? કેટલી થાય? છ લાખ. બરોબર. એ રીતે આ ભાઈ બેઠેલા છે તો એમના હાથમાં કયેલો છે? એક અંક. કેટલો? એક. અને એક કયા ઉપર બેઠા છે? દસ લાખ. કેટલા ઉપર? દસ લાખ. તો તમારી સ્થાન કિંમત કેટલી થશે? કેટલી થાય? દસ લાખ. એક જ છે એટલે કેટલી થાય? એક જ દસ વખત, એટલે દસ લાખ. સરસ. ચલો આપણે ફરીથી એક વખત રમી લઈએ. ચાલુ કરો ખંજરી. Thank you.
સરસ, ચાલો હિતેશભાઈ બેસી જાઓ તમે. બરોબર, હવે ફરીથી આપણે જે રીતે પહેલા લખ્યો હતો અંક, જે તે ખુરશી પર તમે બેઠા છો, જોઈ લો કઈ ખુરશી પર તમે બેઠા છો, જોઈ લીધું. હવે અહીં આવીને અંક લખી જાઓ, ચલો બોર્ડ ઉપર. સરસ સરસ સરસ, વેરી ગુડ, શાબાસ, ખૂબ સરસ સરસ. ચલો હવે આપણે દસમાં, દસ લાખની અંદર બે અંક છે તેમની સ્થાન કિંમત પૂછીએ. ચલો તમારી સ્થાનની કિંમત કેટલી થાય? હા, બે છે અમદાવાદ જોડે, બરોબર ને, અને દસ લાખ ઉપર બેઠા છે, તો એની સ્થાન કિંમત કેટલી થાય? 20 લાખ. બરોબર, એ રીતે આપણે સ્થાન કિંમત તો હવે સમજી ગયા. ચલો તમારી સ્થાન કિંમત કેટલી થાય? 100 ઉપર તમે બેઠા છો, તમારી સ્થાન કિંમત કેટલી થાય? 900. એમના હાથમાં કેટલો અંક છે? 9. કેટલો? 9. તેમની સ્થાન કિંમત કેટલી થાય? 900. ચલો એકમ છે, એકમ ઉપર કેટલો અંક છે ભાઈ તમારો? 6 છે. તમે કયા અંક, કઈ ખુરશી પર બેઠા છો? એકમ. તો તમારી સ્થાન કિંમત કેટલી થાય? 6 થાય. કઈ થાય? એકમ અંદર જે તે અંક હોય એને જ સંખ્યા થાય. 4 હોય તો 4 થાય, 3 હોય તો 3 થાય. એ રીતે દશક ની અંદર 3 છે તો તમારી સ્થાન કિંમત કેટલી થાય બેન? 30 કેટલી થાય? 30. બરોબર ને, 10 એટલે 10 કરવાના, 3 હોય તો 30, 4 હોય તો 40, 5 હોય તો 50, એ તે 100 હોય તો 900. 9 હાથમાં છે ને, એમના હાથમાં 9 છે એટલે 900 થશે. બરોબર ને, ચલો આપણે સ્થાન કિંમત તો સમજી લીધી. બરોબર, પણ હવે આ રકમ કેટલી થાય એ વાંચતા પણ શીખીશું. બરોબર, ચલો પહેલી સંખ્યા, આ પહેલી સંખ્યા કેટલી થાય છે બોલો, મને કોઈ કહેશે? બોલો કેટલી થાય છે, બોલો કોણ બોલશે? છાયાબેન બોલો કેટલી થાય છે, બોલો. હા, 48 લાખ 51,329. બરોબર, ચલો એ રીતે બીજી સંખ્યા કોણ બોલશે, કોણ બોલશે? હા બોલો બેન. ચલો બીજી સંખ્યા કોણ વાંચશે, બીજી સંખ્યા? હા વાંચો. ચલો 16,392. બરોબર, સરસ સરસ. ચલો ત્રીજી સંખ્યા કોણ વાંચશે, ત્રીજી સંખ્યા? હા બોલો છાયા બેન, બોલો. 84,936. સરસ. બરોબર, તો આ રીતે આપણે શું કરી શકીએ, સંખ્યા જ્ઞાન લઈ શકીએ, સંખ્યા જ્ઞાન ની સાથે આપણે સ્થાન કિંમત પણ શીખી શકીએ. બરોબર, તો આ કઈ રમત હતી આપણી? સંગીત ખુરશી ની. પણ કઈ? સંખ્યા જ્ઞાન ની. કઈ? સંખ્યા જ્ઞાન ની. બરોબર ને, તો મજા આવી ને તમને રમવાની? હા હા, તો આ રીતે આપણે રમશું ફરીથી. બરોબર ને, જયારે ટાઈમ મળશે ત્યારે આ રીતે રમત રમવાની જાતે. હો સારું, ચલો.